जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज धोरण सात विषय इंग्लिश में आपने लास्ट टाइम सिंपल फ्यूचर टेंस विषय बे एक्सरसाइज नो अभ्यास करो अने भविष्यकाळना जे क्रियापदों वडे खाली जग्याओ पूरी हवे आगळ एमां अभ्यास करवा आपणे जई रह्या छे। અને તેમાં એક નવો ટોપિક જેનું નામ છે WH ક્વેશ્ચન્સ, કે જે ખૂબ જ અગત્યનો છે। પરીક્ષામાં પણ પ્રશ્નવાક્યો બનાવવાના પૂછાતા હોય છે આપણે, તો એની વાત આજે આપણે કરી રહ્યા છીએ। તો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ન્યૂ ટોપિક્સ ઇન ફ્યુચર ટેન્સ। WH questions means, पहला तो ये समझवू पड़से कि WH questions शू छे, कोने कहेवाय, कारण के प्रश्नवाक्यना प्रकार होय छे। एमां पहलो प्रकार एवो होय छे कि इन्वर्जन क्वेश्चन्स, कि जे इन्वर्जन क्वेश्चन में हमेशा इजी प्रश्न बनाइए, आरती बनाइए, डूडल्स की बनाइए, आवा बधा प्रकारना प्रश्नो होय अने जेनो जवाब यस के नो थी शुरू थतो होय एवा प्रश्नों ने आपणे इन्वर्जन क्वेश्चन। ज्यारे WH क्वेश्चन छे एमां WH शब्द एमां पहेलो होय आवतो होय छे। बोर्ड पर जुओ के WH क्वेश्चन ना पहला हूँ आपणे बात करीए छीए, तो हूँ एनो अर्थ छे कोण, अने तेने प्रश्न आपणे कोई व्यक्ति विषे जाणवू होय, तो कर्ता विषे जाणवू होय त्यारे हूँ थी प्रश्न पूछवामां आवे। बीजो प्रश्न जे वोट, वोट एटले तो के छे शू, कोई वस्तु विषे जाणवा माटे, कोई वस्तुनी वात जाणवा माटे आपणे व्हाट थी प्रश्न पूछवामां आवशे। पछी आवे छे वेर, तो वेर एटले क्यां, कोई स्थळ विषेनी माहिती जाणवी होय, कोई जग्या विषे कोई प्रश्न पूछवो होय, क्या आवेली छे, क्यांथी आवो छो, आवा प्रकारना प्रश्नो आवे छे, ए स्थळ जाणवा माटे वेर थी प्रश्न पूछवो पड़े। पछी आवे छे वेन, वेन क्या, समय जानवा माटे, समय जानवा माटे वेन थी प्रश्न पूछवामां आवे। बीजा हाउ मेनी, हाउ मच, आ पण प्रश्नो WH मां समावेश थाय छे। ए आपणे अत्यारे अभ्यासक्रममां नथी, पण जे छे चार प्रश्नो એનો આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો અહીંયા સૂચના આપેલી છે કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો, એટલે કે એક વાક્ય તમને અહીંયા એક્ઝામ્પલ લીધેલું છે કે હર્ષદભાઈ વિલ બાય એ ન્યૂ કાર ટુ મોર્સ। હવે રેખાંકિત શબ્દો કયા કયા છે, એ ન્યૂ કાર છે અને ટુ મોર, તો ન્યુ કાર એટલે કે એક વસ્તુમાં સમાવેશ થાય, સ્કૂટર હોય, કાર હોય, કેમેરા હોય, મોબાઈલ હોય, આ બધા વસ્તુઓમાં સમાવેશ થતો હોય છે, એના વિશે જાણવા માટે આપણે વોટથી પ્રશ્ન બને, વોટથી પ્રશ્ન બને। બીજી અંતે રેખાંકિત શબ્દ છે ટુમોરો, ટુમોરો એટલે આવતીકાલે, એટલે સમયની વાત થઈ, એટલે સમય જાણવા માટે આપણે અહીંયા લખ્યું હતું કે વેનથી પ્રશ્ન બનાવવો પડે। હવે પ્રશ્ન બનાવવો પડે એ તો ખબર પડી, પણ કેવી રીતે એનું વાક્ય રચના આ બધું પણ આપણને ખબર હોવી જોઈએ। તો મિત્રો જુઓ, અહીંયા મેં વાક્યની રચના દર્શાવી છે કે હુંથી પ્રશ્ન બનાવવો હોય તો પહેલાં હું મૂકવાનું છે, પછી શું મૂકવું પડે, વિલ, વિલ મૂક્યા પછી ક્રિયાપદ મૂકવાનું છે, કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, આ
खास तमारे भाव जोई अने आजे क्रियापद मुकशो केवो क्रियापद आवशे मूळ क्रियापद हवे वोटथी प्रश्न बनावो छे आपणे तो वोटथी प्रश्न बनावा माटे पहेलुं वोट मूकवुं पड़े वोट पछी वील आवे वील पछी कर्ता आवशे क्रियापद आवशे आ रीते अहीं कर्ता शब्द अहीं लखवानो छे कर्ता पछी क्रियापद आवशे अने क्रियापद पछी कर्म आवे तो आ जे क्रियापद छे बधा केवा आवशे हमेशा मूल क्रियापद आवशे अने आ रीते प्रश्नार्थ वाक्य में छेले क्वेश्चन मार्क जे छे એ ફરજિયાત હોવું જોઈએ ઇટ ઇઝ મસ્ટ તો મિત્રો પહેલા વર્ડથી પ્રશ્ન બનાવીશું એક્ઝામ્પલમાં તો એમાં જે પ્રશ્ન આપણે પૂછીએ છીએ એને આપણે કાઢી નાખીએ એને પ્રશ્નમાં ઇન્ક્લુડ કરીશું નહીં પ્રશ્ન બનાવ્યું કે વોટ વિલ હર્ષદભાઈ બાય હર્ષદભાઈ શું ખરીદશે તો જવાબમાં આવશે ન્યુ કાર તો આ વોટ વિલ પછી આ હર્ષદભાઈ હતા તો મેં અહીંયા કહ્યું હતું કે વિલ પછી કરતા નથી એટલે કરતા હંમેશા વાક્યમાં ક્યાં હોય પહેલા જ સ્થાન એટલે હર્ષદભાઈને આપણે કરતા તરીકે લઈએ છીએ એટલે વોટ વિલ હર્ષદભાઈ બાય આ વાક્ય આ રીતે પ્રશ્નાર્થનું બનાવ્યું છે બીજો પ્રશ્ન વેનથી બનાવ્યું ડબલ્યુ વેનથી તો વેન જ્યારે પ્રશ્ન બને એમાં સમય નીકળી જાય છે એટલે વેન વિલ હર્ષદભાઈ બાય એ ન્યુ કાર એમાં જે ટુ મોરો શબ્દ છે તે લેવાનો નથી તો વાક્ય રચનામાં આપણે સમજીએ વેન પછી વિલ પછી કર્તા ક્રિયા કર્મ તો આ વેન આવ્યું પછી આ વિલ આવ્યું પછી કર્તા હર્ષદભાઈ આવ્યા ક્રિયાપદ બાય આવ્યું અને આ ન્યુ કાર કર્મ છેલ્લે ક્વેશ્ચન આ રીતે આ ખૂબ જ અગત્યની નોટ્સ છે તમારા માટે સમજવા માટે હવે નવા બીજા એક્ઝામ્પલ્સ પછી આપણે એક્સરસાઇઝ જોઈએ આ એક્સરસાઇઝ છે મહાવરો છે સોહમ વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક તો અંડરલાઈન સોહન લીધે છે અને નેક્સ્ટ વીક એટલે પહેલું જે નામ આવ્યું એટલે સ્વાભાવિક છે કે હિન્દી પ્રશ્ન બની હવે બીજો કે જે નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયાનો મતલબ સમય થયો કે ભાઈ આવતા અઠવાડિયે એટલે સમય આપો સમય જાણવા માટે વેનથી પ્રશ્ન બનાવવામાં હવે પ્રશ્ન બનાવીશું કે હું તો મૂકી દીધું એટલે સોહમ નીકળી જશે એટલે હું વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક છેલ્લે ક્વેશ્ચન માં હવે વેનથી પ્રશ્ન બનાવો વેન વિલ હવે કરતા સોહમ સમય નીકળી ગયો સેકન્ડ રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ તો અહીંયા રેખા અને અવર બ્રેકફાસ્ટ આ બે શબ્દ નીચે અંડરલાઈન છે કે રેખાંકિત શબ્દો છે આ એટલે પહેલો શબ્દ જ્યારે રેખાંકિત હોય એટલે સીધું હિન્દી પ્રશ્ન બનાવવામાં આવે હવે અહીંયા બ્રેકફાસ્ટ એ વસ્તુ કહેવાય કે ભાઈ રેખા આપણો નાસ્તો સવારનો તૈયાર કરશે રેખા સવારે શું તૈયાર કરશે એટલે શું શબ્દ એટલે કે વોટથી પ્રશ્ન બનશે બરોબર તો પહેલા હવે હિન્દી ભણાવે કે હું વિલ પ્રિપેર
તૈયાર કરશે જવાબમાં આવશે રેખા હવે વોટ થી પ્રશ્ન બનાય છે તો વોટ માં વોટ વિલ પછી કરતા મૂકવો પડે કરતા કોણ જે રેખા વોટ વિલ રેખા પ્રિપેર આ રીતે વોટ થી પ્રશ્ન બન્યો હવે ત્રીજો કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે કરતા તરીકે આ આખો જ કરતા કહેવાય કેતન એન્ડ પ્રિયા એ આખો જ કરતા છે અને ઓન સન્ડે એટલે રવિવારે આ સમય એ સમયનું સૂચન થયું છે આનો વેન્ટી પ્રશ્ન રવિવારે ફિલ્મ જોવા કોણ જશે રવિવારે ફિલ્મ જોવા કોણ જશે તેનો જવાબ આપણને અહીંયા મળે કેતન હવે સમય જુઓ કે કેતન અને પ્રિયા ફિલ્મ જોવા ક્યારે જશે તેનો જવાબ આવે ઓન સન્ડે એટલે કે રવિવાર તો વેન પછી હંમેશા વિલ મૂકવાનું છે વિલ પછી કરતા તરીકે કોણ છે કેતન એન્ડ પ્રિયા પ્રિયા વેન વિલ કેતન એન્ડ પ્રિયા ગો ફોર મૂવી ક્વેશ્ચન માર્ક હવે ચોથો પ્રશ્ન જુઓ ચોથા વાક્યમાં ત્રણ અંડરલાઈન આપેલી છે There are three underline in sentence number four. First, Gita. Second, a song. Third, assembly hall. So, हम आपने अबे identify करने पड़े जानकारी मिल रही कि पहला प्रश्न क्या है साना बड़े नहीं सकते तो पहला प्रश्न मुंह बड़े बन से બીજો પ્રશ્ન છે સોંગ સોંગ એટલે ગીત એટલે ગીત એ વસ્તુમાં આવતું હોય છે અને વસ્તુ જાણવા માટે વોટથી પ્રશ્ન બનાવવો પડે અને અહીંયા વોટ લખ્યું છે હવે બીજું છે ઇન્ડોર એસેમ્બલી હોલ એક સ્થળ છે એસેમ્બલી હોલ સભાખંડ જગ્યાનું નામ જગ્યાનો નિર્દેશ કરે છે તો એને વેરથી પ્રશ્ન બનાવે એસેમ્બલી હોલ Where will Meeta sing a
the song. So I'm also negative third degree. Assembly ball negative. The Vita Git kya gase? Kya kya hai gase? The jawab ma aave assembly. I will very quick therefore khas प्रश्न त्रण मार्क में पूछा है परीक्षा में प्रश्न वाक्य बनावा पूछे आ त्रण मार्क में पूछा है એટલે તમારે આ પ્રશ્ન બનાવવાની જે રીત છે એનો ખાસ અભ્યાસ કરજો અને બીજી હું હોમવર્કમાં તમને પણ આપીશ અને આ પણ તમે તમારી નોટ્સમાં एक बार नक्की करो खूब अगत्य नोट्स एक्जाम्पल्स एक्सरसाइज से तो आज आप आटलूज सीखी से हमें नवेनु नवो टॉपिक आप नेक्स्ट टाइम लईशू जय स्वामीनारायण अस्तु।